નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજ જઈ રહ્યો છું હળવદ સોનારકા ધામ. ઝીંઝવાડિયા પરિવારના સતીમાનો પાટોત્સવ છે તે નિમિત્તે. તો આપ આજનો કાર્યક્રમ મારી ચેનલ દ્વારા નિહાળશો. વિડીયો સરસ લાગે તો આપણા બધા ભાઈઓ બહેનોને જરૂરથી શેર કરજો. જય સતીમા. નમસ્કાર મિત્રો, હું અત્યારે હળવદ પહોંચી ગયો છું. આ છે હળવદ બસ સ્ટેન્ડ. મિત્રો, આપ બહારથી આવતા હોય તો સોનારકા ધામ કેવી રીતના પહોંચ્યું તે તમને હું વિડીયો દ્વારા ડિટેલથી જણાવીશ. તો કોઈને આ રસ્તો દેખાડો હોય તો આપને કામ આવે. સૌપ્રથમ તો આપણે વૈદ્યનાથ ચોકડીથી માળીયા તરફ જવાનો રસ્તો છે. આ અહીંથી વૈદ્યનાથ ચોકડીથી અવાશે અને રાણેક પર ડાબી બાજુ 3 કિલોમીટર છે ત્યાં આપણે પહોંચી જવાનું છે. અને મહર્ષિ ગુરુકુલ લખાશે ત્યાંથી આપણે અંદર જવાનું છે. નમસ્કાર મિત્રો, આપણે અહીંથી આવ્યા છીએ અને રસ્તામાં તમે અહીંયા આવશો ત્યારે માત્ર 1-2 કિલોમીટર પછી અહીં જમણી સાઈડ ફરી જવાનું છે. આ જે રસ્તો છે એમાંનો બતાવ અને અહીંયા અહીંની પાર્ક લખેલ છે અને અહીં સામે સોનારકા ધામનો બોર્ડ પણ છે. તો આપણે સોનારકા ધામ આ સાઈડ છે તો આડેસા પરિવારના સતીમા તરફ જવાનો રસ્તો આ સામે આજે તમને દેખાય છે એ આડેસરાના પરિવારના સતીમા છે. ત્યાં પણ આપણે જઈશું અને આ છે શ્રીમાળી સોની સમાજ સતીમા શ્રી સોનારકા ધામ તરફ જવાનો રસ્તો. અહીં વધારે પડતા સતીમાના પારિયા આ સાઈડ જ છે. આ સીધો રસ્તો છે. પેલો આપણે અહીં દર્શન કરતા આવશું. તો આ છે આડેસરા પરિવારના સતીમાં દેવબાનું સ્થાનક. તો અહીં મિત્રો મંદિરનું પરિસરના દરવાજા તો બંધ છે, આપણે બહારથી દર્શન આપણે કરી લેશું. તો ચાલો હવે આપણી યાત્રાને આગળ વધારશું અને આપણે સોનારકા ધામ તરફ પ્રયાણ કરશું. મિત્રો, સમસ્ત વિશ્વમાં વસતા શ્રીમાળી સોની ઝીંઝવાડિયા શાખના પરિવારનો આનંદ અને હર્ષનો દિવસ એટલે આજનો દિવસ. મિત્રો, સોનારકા લખેલ છે ત્યાંથી જમણી સાઈડ વળી અને થોડોક દૂર આપણે આગળ જઈશું ત્યારે આવા બે રસ્તા નીકળીએ ત્યારે બોર્ડ મારેલ જ છે. તેમ છતાં જમણી સાઈડ આપણે સોનારકા ધામ આવેલ છે, જે નોંધ લેશો. માં ભગવતી પરમ કૃપાળુ અને પરમ કરુણામય રાજરાજેશ્વરી શ્રી રાજભાઈ માના પૂર્ણ આશીષથી સોનારકા ધામ ખાતે બિરાજતા ઝીંઝવાડિયા કુળના સર્વસમર્થ સતીમાં પૂજ્ય રાધાબા, પૂજ્ય જીજીબા તથા પૂજ્ય પ્રેમીબાનો દિવ્યતમ પંચમ પાટોત્સવ ફાગણ શુદ્ધ બીજ તારીખ 12/3/2024 મંગળવારના શુભ દિને આયોજિત થવા જઈ રહ્યો છે. ત્યારે આ મહામૂલ પાવન અવસરે સાક્ષાત કુળદેવી તથા સતીમાની ઉપસ્થિતિ સમા અલૌકિક દર્શન કરી અને આપ ધન્યતા અનુભવશો. તો એન્ડ સુધી વિડીયો જોજો. માં રાજભાઈના આંગી સ્વરૂપે ભદ્રામણીના વરઘોડામાં ભક્તિના ગરબા લેવા માટે, નૂતન ધ્વજ આરોહણની મંગળ ઘડીના સાક્ષી બનવા માટે, સુદ્રઢ શ્રદ્ધાના ભાવથી અન્નકૂટ ભરી કુળદેવી માં તથા સતીમાને પ્રેમે જમાડવા માટે અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા સ્વાહાના નાદ સાથે દેવ આહુતિથી અભિમંત્રિત નવચંડી યજ્ઞના પવિત્ર ધૂપ દ્વારા પાવન થવા માટે મારી સાથે આ ડિજિટલ યાત્રામાં બન્યા રહેજો. જય માં સતીમા. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને અહીં સોનારકા ધામ આવી ગયો છું અને ઝીંઝવાડિયા પરિવારનો પંચમ પાટોત્સવ અને સતીમાઓના તમને દર્શન કરાવીશ. બને રહેજો. અહીં આજે નવચંડી યજ્ઞનું પણ આયોજન છે, મસ્ત તમને દર્શન કરાવીશ. તો તમે બને રહેજો આજના પ્રોગ્રામમાં. હળવદ રાણેકપર રોડ ઉપર આવેલ સોનારકા ધામ, જે સમગ્ર સોની સમાજના સતીમાની ડેરીઓ જ્યાં આવેલી છે, જેમાં ઝીંઝવાડિયા પરિવારના સતીમાનો પંચમ પાટોત્સવ નવચંડી યજ્ઞનું આજરોજ મંગળવારે આયોજન કરાયું છે, જેમાં દેવોનું પૂજન, યજ્ઞ, ધજા પૂજન, મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ગુજરાતભરના 7000 જેટલા સોની સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આ સોનારકા ધામને પુરાતત્વ વિભાગમાં સમાવેશ કરવા મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત પણ કરી છે. હળવદથી 3 કિલોમીટર દૂર આવેલ રાણેકપર રોડ પર નજીક જમણી સાઈડમાં જે સોની સમાજના સતીમાના પાળિયાઓ અને ડેરીઓ સોનારકા ધામ ખાતે હાલ મોજૂદ છે, જ્યાં દર વર્ષની માફક આ વર્ષે પણ સોનારકા ખાતે ઝીંઝવાડિયા પરિવારના જેજીબા, રાધાબા, પ્રેમીબાનો 5મો પાટોત્સવ અને યજ્ઞનું આયોજન કરાયું, જેમાં સવારથી જ દેવોનું પૂજન
યજ્ઞ, માતાજીને સતી માની અન્નકૂટ, સામયું, ધજા પૂજન, શણગાર તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ યજ્ઞની ધાર્મિક વિધિ શાસ્ત્રી રાજુભાઈ પ્રમોદભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. પાટોત્સવમાં મુખ્ય પાટલાના યજમાન રાજકોટના મનોજભાઈ ઝીંઝવાડિયા અને મહાપ્રસાદના યજમાન કનૈયાલાલ સોની તથા ભારતીબેન સોની યજમાન તરીકે હતા, તેમજ અન્નકૂટના યજમાન તરીકે મુકેશભાઈ ઝીંઝવાડિયા પરિવાર હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વર્કિંગ કમિટીના સભ્ય મુકેશભાઈ ઝીંઝવાડિયા, બિપિનભાઈ ઝીંઝવાડિયા, નવીનભાઈ ઝીંઝવાડિયા, મીનાબેન ઝીંઝવાડિયા તથા જિગ્નેશભાઈ ઝીંઝવાડિયા અને હર્ષદભાઈ સોની સહિતના આગેવાનોએ જાહેરમત ઉઠાવી હતી. છોટા કાશી તરીકે જગવિખ્યાત અને સતી સુરાની ભૂમિ તરીકે પ્રચલિત એવા હળવદ ગામની સીમમાં આવેલ સોનારકા ધામ, જેમાં સમસ્ત શ્રીમાળી સોની સમાજની જુદી જુદી શાખ, અટક અને ગોત્રના સતીમાં બિરાજમાન છે, જે સમસ્ત શ્રીમાળી સોની સમાજની આસ્થાનું કેન્દ્રબિંદુ છે. અહીં સતીઓના સતની, ત્યાગીઓના ત્યાગની, સુરાઓના સ્મરણની અમર કથાઓ ગૂંથાયેલી છે. અહીં દર્શન માત્રથી સતીના સતનો ધબકાર સંભળાય છે અને શ્રદ્ધાનો દોરો મજબૂત બને છે. જે ભક્તો શ્રદ્ધાથી, ભાવથી દર્શન કરે છે, તેમની મનોકામના માતાજી અવશ્ય પૂરી કરે છે. તો પ્રેમથી સૌ બોલો જય સતી માં, અને કોમેન્ટમાં જય સતી માં લખવાનું ભૂલતા નહીં. જનની જણ તો ભગત જણ, કા દાતા કા સુર, નહીતર રહે જે વાંજણી, મત ગુમાવીશ નૂર. આ સોનારકા ધામ મિત્રો હજી એટલું પ્રકાશમાં નથી આવ્યું. મારો વિડીયો બનાવવાનો હેતુ એટલો જ છે કે દરેક મારા સમાજના ભાઈઓ બહેનોને આ સ્થળની જાણ થાય અને તે પણ માતાજીના આશીષ મેળવે અને દર્શનનો લાભ લે. તો તમે બધા ભગીરથ કાર્યમાં દરેક જ્ઞાતિજનોને આ વિડીયો અવશ્ય શેર કરજો. જાગૃત લોકોએ અમુક પાળિયાને દેરીબદ્ધ કર્યા છે, ક્યાંક પાળિયાઓ સિંદુરિયા થયા છે, તો કેટલાક પાળિયાઓ સિંદુરિયા થવાની રાહ જોતા તળાવની પાળે તેમજ ભૂમિ તળે રહી ગયેલા છે. આ પાળિયાઓના દર્શન કરતા સતીના સતનો ધબકાર સંભળાય છે. સતી થવાના ઘણા કારણો મળી આવે છે. પતિની પાછળ સતી થવું, પતિના સુરતનને અંજલિ આપવા સતી થવું, પરંપરાઓનું પાલન કરવું તેમજ સતીત્વની રક્ષણ માટે પણ સતી થવાના દૃષ્ટાંતો આપણા ઇતિહાસમાં મોજૂદ છે. સોનારકા સ્થળ અનેક પરચાઓથી ભરપૂર છે. આ પાળિયાઓમાં અમર કથા છુપાયેલી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે શ્રીમાળથી નીકળીને આપણા બાપદાદાઓ પૂર્વજો ધનતાની શોધમાં ગુજરાત આવ્યા અને અલગ અલગ ગામો અને નામ પડતી આપણી અટક અને પડી પાટડીયા, મેથણિયા, વાઘડિયા, જાંબુડિયા એવી રીતના પારે. તો અહીં તમને ચાંપાનેરિયા દરેકના સતીમાઓ તમને જો મળતા હોય તો આ એક સોનારકા ધામમાં છે, જ્યાં આપણી બધી જ અટકોના સતીમાઓ વિરાજમાન છે એવું એકમાત્ર સ્થળ છે આ સોનારકા ધામ. માં વિશે વર્ણન કરવું તો અશક્ય છે ભાઈઓ, પણ માં તે મૂંગા આશીર્વાદ, માં તે વાલ તણો વરસાદ, માં તે અમૃત ઘોડિયો દરિયો, માં તે ફરી દેવ અવતરિયો, માં તે જતન કરનાર જળતર, માં તે વગર મૂડીનું વળતર, માં તે વાહલ ભરેલો વીરડો અને માં તે મંદિર ઘેરો દીવડો. જ્યારે આખી દુનિયા તરછોડે ને ત્યારે માનો હાથ પકડી લેજો મિત્રો, માં એ આ ભવસાગરથી આપણને બેડો પાર કરી દેશે. મુખથી બોલું માં ત્યારે સાચે જ બાળપણ સાંભળે, પછી મોટપણની મજા બધી કડવી લાગે કાગડા, જય માં સતી માં. અરે શીતળતા પામવાની માનવી તું દોઢ કામ મૂકે, જે માની ગોદમાં છે એ હિમાલયમાં પણ નથી. મિત્રો, હું કોઈ લેખક કે વિદ્વાન નથી, બસ માના આશીર્વાદથી જે મને આવડે છે એ મારી કાલી ગલી ભાષામાં રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. તો કોઈ નાની મોટી ભૂલ થાય તો ક્ષમા કરશો જી. અને આ વાત કહેતા મને માતાજીનો ઓલો દુઓ છે એ યાદ આવે છે કે મેં બાલક મૈયા તેરા મુજે કહા હે ભાન, સંસ્કાર આપસે મિલે ઓર બના દિયા વિદ્વાન. તો જય માતાજી. તો માતાજીના જ આશીર્વાદથી અને માતાજી આપણી અંદર વસેલી છે, જે આપણને શક્તિ સ્વરૂપે રહી અને બધું બોલવા અને પ્રેરિત કરે છે. તો એમના જ આશીર્વાદથી આપણે બોલી શકીએ છીએ અને માતાજી જ આપણી અંદર શક્તિનો સંચાર કરે છે, જેના થકી જ આપણે નિમિત્ત બનીને બધું કરી શકીએ છીએ. તો અહીં મિત્રો તમને હું બધા સતીમાના દર્શન કરાવું છું, તો ઉપર વાંચી અને તમે દર્શન નિહાળો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ,
યા દેવી સર્વભૂતેષુ ભક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મિત્રો, મારા દિલની વાત કહું તો, પ્રથમ જ્યારે મને હર્ષદ કાકાનો આમંત્રણ મળ્યું અને ફોન આવ્યો ત્યારે થયું કે અહીં બધા ઝીંઝવાડિયા પરિવાર હશે તો કદાચ આપણું સર્કલ નહીં હોય તો કેમ થશે. પણ મને જે વિચાર હતો એ નિરર્થક હતો. અહીં આવીને મને બહુ જ આનંદ થયો અને એવું ફીલ જ ન થયું કે કોઈ અજાણી જગ્યાએ આવ્યો છું. ઝીંઝવાડિયા પરિવાર તરફથી મને દીકરા જેવો પ્રેમ મળ્યો અને બહુ જ મજા આવી. અને માના સાનિધ્યની તો વાત જ શું કરું, આ જગ્યાએ આવી અને મને બહુ જ આનંદ આવ્યો જે હું શબ્દો થકી વર્ણન નથી કરી શકવાનો. તો સર્વે ઝીંઝવાડિયા પરિવારના ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે મને મસ્ત આવકાર આપ્યો. તો આપ સર્વનો હું આભારી રહીશ. મિત્રો, હવે સન્માન વિધિનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે તો આપ નિહાળો. સંદેશભાઈ નું સન્માન કર્યું એ આ વર્ષના 1,51,000 ના રાજભાઈ માં આંગી ની પધરામણી આરતી અક્ષર નિવાસી નિર્મળાબેન હસમુખલાલ ભાઈ શ્રી હસમુખલાલ શાંતિલાલ પરિવાર કે જેઓ 11,000 આંગીના દાતા અને 5,100 રૂપિયાના ડિજિટલ પત્રિકાના પણ દાતા છે તેઓને વિનંતી કે તેઓ સ્ટેજ પર વધારે અને અમારા વર્કિંગ કમિટીના સભ્ય શ્રી એમને રહેવા દો. ભાઈ શ્રી નીલભાઈ, નીલભાઈ તમે સન્માનિત કરો ભાઈ અશુભાઈને. મિત્રો, પાછી તાળી ઓછી થઈ ગઈ. મારે થોડી વારે કહેવું પડે, વ્યાજબી નહીં, યોગ્ય નથી લાગતું. ત્યારબાદ ચા નાસ્તાના મુખ્ય દાતા શ્રી જયંતિલાલ ચુનીલાલ પરિવાર, તો તેઓના પરિવારમાંથી ભાઈ શ્રી અરુણભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત જ છે. હવે અરુણભાઈ રીતેશનું સન્માન કર્યું એટલે રીતેશે અરુણભાઈનું ના કરાય, ના નકર સરભર થઈ જાય એટલે ભાઈ મુકેશભાઈને વિનંતી કે અરુણભાઈને સન્માનિત કરશે. મુકેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભરતભાઈ ના વિનંતી. ભાઈ ભરતભાઈ નો આગ્રહ એવો છે કે બિપિનભાઈ ને બોલાવો. બિપિનભાઈ, છગનલાલ ટોકરસીભાઈ પરિવાર આપણે ગત વર્ષના મુખ્ય પાટલાના દાતા હતા, આ વર્ષે
ચા પાણી ઠંડા પીણા અને પાણીના મુખ્ય દાતા છે 11,000 રૂપિયા છગનલાલભાઈ ટોકરજીભાઈ પરિવાર ધ્રાંગધ્રા જસવંતભાઈના દીકરા ભરતભાઈ તેમને સન્માનિત કર્યા જે આપણી વચ્ચે જ્યારે હવન હોય છે દર વર્ષે પધારે છે અને માં રાજભાઈનો પણ એમને આશીર્વાદ છે થોડો પવન આવે છે આશીર્વાદ મળે છે આપણને અમારા ભાભી જે અહીંયા બેઠા છે તો ખૂબ ખૂબ આભાર છગનલાલ ટોકરજીભાઈ પરિવારનો હવે એક જરાક સ્પેશિયલ સન્માન વચ્ચે લઈ લઉં છું જેટલા સન્માન આયા તમે વાંચ્યું હશે કે હું ખાલી પરિવાર બોલ્યો છું અટક નથી બોલ્યો અત્યાર સુધી કેમ કે બધા ઝીંઝુવાડિયા છે ઝીંઝુવાડિયા પરિવારની વાત ચાલે છે તો દરેક ઝીંઝુવાડિયા છે ચાહે છગનલાલ હોય ચાહે ચંદ્રેશભાઈ હોય મુકેશભાઈ હોય કે અમારા મુકેશભાઈ હોય કે કોઈ પણ દાતાએ ઝીંઝુવાડિયા આ વખતે એક નામ એવું છે કે જે ઝીંઝુવાડિયા નથી ત્યાં સુધી કહીશ કે જે સોની પણ નથી તો એવા અને અમારા પરમ મિત્ર સુરેન્દ્રનગર જિલ્લા દૂરદર્શનના પત્રકાર બ્રિજેશભાઈ જયંતિલાલ ત્રિવેદી જે તમારી વચ્ચે વિડીયો ઉતારે છે વિડીયો શૂટિંગના દાતા છે આ વર્ષના 11,000 રૂપિયાના તેમણે પણ માતાજીએ પ્રેરણા કરી નકર બ્રાહ્મણના પૈસા તો આપણે ના લેવાય પણ છતાં એમની ખૂબ લાગણી હતી એટલે એમને લીધા છે તો બ્રિજેશભાઈને વિનંતી કરું કે સ્ટેજ પર પધારે ભાઈ શ્રી બ્રિજેશભાઈ અને તેમને સન્માનિત કરશે અનિલભાઈ ઝીંઝુવાડિયા ધ્રાંગધ્રાથી દોઢ વર્ષ પહેલા થોડાકા સમિતિની એક મીટિંગ મળી મિત્રો અહીં માતાજીની યજ્ઞ વિધિનો કાર્યક્રમ થઈ રહ્યો છે નવચંડી યજ્ઞ આપને દર્શન કરાવું નિહાળો આપ અને થોડીક જ ક્ષણોમાં શ્રીફળ હોમવાનો સમય પણ થવા જઈ રહ્યો છે તો આ વિડીયોમાં બન્યા રહેજો અને જરૂરથી દર્શન કરજો અને એન્ડ સુધી જોજો મિત્રો આજના વિડીયોમાં આટલું જ જય સતીમાં કોમેન્ટ જરૂર કરજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને ભાઈને સપોર્ટ જરૂર કરજો ફરી મળશું નવા વિડીયો સાથે જય સતીમાં નમસ્કાર મિત્રો આપને હું જણાવી દઉં કે હું વૈદ્યનાથ ચોકડી ઊભો હતો અને આ છે રાજુભાઈ ભરવાડ તો એમણે ગાડી ઊભી રાખી અને મને બેસવા જણાવ્યું તો મને થયું ઠીક છે આપણે તો કોઈ પણ વાહનમાં બેસવું છે પણ એમણે મને કહ્યું કે હું આપને ઓળખું છું અને આપના વિડીયોઝ પણ જોઉં છું અને આપનો સબસ્ક્રાઈબર છું બહુ જ આનંદ થયો મિત્રો અને એમણે જણાવ્યું કે આશાપુરા માનો તથા બાબુદાદાનો ઇતિહાસનો વિડીયો એમને ખૂબ જ પસંદ આવ્યો હતો તો રાજુભાઈ ભરવાડનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ